મિત્રો આજે હું તમને શ્રાદ્ધ વિશે કંઈ કહેવા જઈ રહી છું કે શ્રાદ્ધમાં કાગડાને કાગવાસ કેમ નાખવામાં આવે છે શ્રાદ્ધનો પોતાનો મૃત પિતૃઓનું ઋણ સુકવવા કરવામાં આવે છે વેદોમાં પણ પિતૃપક્ષનો ઉલ્લેખ મળે છે પિતૃપક્ષ એ શ્રાદ્ધનો જ એક ભાગ છે આ શ્રાદ્ધની પુષ્ટિ મહર્ષિ સુમંતો દ્વારા કરવામાં આવી છે આ જગતમાં શ્રાદ્ધથી શ્રેષ્ઠ બીજો કોઈ કલ્યાણપદ ઉપાય નથી એટલે બુદ્ધિમાન મનુષ્યે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું જોઈએ મૃત્યુના ડરથી તેનામાં ઈશ્વરને યાદ કરવાની વૃત્તિઓ જાગશે ઈશ્વર સ્મરણ અને તેનું ધ્યાન પવિત્રતા મનમાં લાગશે મૃત્યુને યાદ કરવાનો અવસર આવશે નહીં સાત્વિક મૃત્યુએ હરિદ્વારમાં પ્રવેશ અપાવશે પાપની સજા ભોગવવી પડે પુણ્યમાંથી પાપની બાદ બાકી થતી નથી ભીષ્મ પિતામાં બાણસૈયા પર સૂતેલા તેમનો અંતકાળ નજીક હતો તેમની સામે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા શ્રી કૃષ્ણને આવેલા જોઈ ભીષ્મ પિતામહે પૂછ્યું હે પ્રભુ મારું જીવન શુદ્ધ છે પવિત્ર અને ધર્મમય હોવા છતાં મને આ બાણછૈયા ઉપર સુવાની સજા ક્યાં પાપે મળી આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું દાદાજી આપ નિષ્પાપ છો સત્યભાષી છો અને ધર્મમય છો તે વાત સાચી પરંતુ દુર્યોધન જ્યારે ભરી સભામાં સતી દ્રૌપદીના વસ્ત્ર હરણ કરતો હતો તે પાપ આપે બરાબર જોયું છે આ પાપ નજરે જોયું છે તેથી આવી સજાને પાત્ર બન્યા છો હે દાદાજી જોનારને પણ સજા થાય જ છે શ્રાદ્ધ શું છે શ્રાદ્ધ કેવું કરવું શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સ્થાન કયું છે સાચું શ્રાદ્ધ કેવી રીતે કરવું શ્રાદ્ધ માટે ગયા શ્રેષ્ઠ મનાય છે ગયાસુર નામે એક રાક્ષસ હતો તેણે ખૂબ તપ કર્યું તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજીએ ગયાસુરને પ્રસન્નતાથી વરદાન માગવાનું કહ્યું ગયાસુર અસુરી જીવ હતો રાક્ષસ હતો તેમણે બ્રહ્માજીને ટોણો માર્યો તમે શું વરદાન આપવાના છો

આ શ્રાદ્ધ એ આપણા ઉપર જે માતા પિતાએ ઉપકાર કર્યા છે તેનું ઋણ છે પિતૃદેવો ભવ માતૃદેવો ભવ એ આપણી સંસ્કૃતિ છે શાસ્ત્રમાં માતા પિતાની સેવામાં અડસઠ તીર્થો છે તેનો ઉલ્લેખ છે જે દિવસે મા બાપની મૃત્યુતિથિ આવે છે તે દિવસ શ્રાદ્ધનો ગણવામાં આવે છે ભાદરવા માસમાં કૃષ્ણ પક્ષના પંદર દિવસ શ્રાદ્ધના ગણવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારતમાં મહાઋષિ દત્તાત્રેયના મહાતપસ્વી પુત્ર નિમિએ કર્યાનો ઉલ્લેખ છે શ્રાદ્ધ માટે ત્રણ પ્રકારના પિંડનો ઉલ્લેખ છે પહેલો પિંડ વરુણદેવને બીજો પ્રધાન પત્ની એટલે ઘરની સ્ત્રીને અને ત્રીજો પિંડ અગ્નિદેવને મૂકવાનો રિવાજ છે શ્રાદ્ધની શરૂઆત ક્યારથી થઈ આ અંગે એક પ્રચલિત કથા છે કે કર્ણ દાનેશ્વરીએ તો તે ખૂબ જ દાન કરતો તેણે ઘણું સોનું દાનમાં આપ્યું હતું કર્ણના બારણેથી કોઈ પણ ભિક્ષુક પાસો જતો નહીં આજે પણ કર્ણ દાનેશ્વરી સ્વરૂપે ઓળખાય છે કર્ણના આવા સદકર્મોને કારણે તેના મૃત્યુ બાદ તેને સ્વર્ગમાં સ્થાન મળ્યું તેને ત્યાં સોનાના મહેલમાં આશરો મળ્યો કર્ણ આ સોનાના મહેલમાં એકલો જ હતો તેથી તે કંટાળી ગયો તેણે યમરાજને પૂછ્યું કે અહીં એકલા મને રહેવાથી કંટાળો આવે છે મને એકલાને અહીં કેમ રાખવામાં આવ્યો છે યમરાજે કહ્યું કે પૃથ્વી લોકમાં જે પ્રમાણે કર્મ કરવામાં આવે છે તેવું તેનું ફળ મળે છે જેવું કર્મ તેવું ફળ સારા કર્મ કરનારને વૈકુટ સુખ મળે છે ખરાબ કૃત્ય કરનારને નરકની યાતનાઓ ભોગવવી પડે છે કર્ણ નવો અવતાર માગે છે કર્ણ પૃથ્વી ઉપર પંદર દિવસ આવે છે આ દિવસોમાં તે ભગવાનના લીલા ચરિત્રોનું પઠન કરે છે ગાયોના દાન આપે છે અનેક ગરીબોને ધન ધાન્યનું દાન આપે છે આ દિવસો આજે શ્રાદ્ધના ગણાય છે કર્ણ પૃથ્વી ઉપર પંદર દિવસ રહ્યા પછી પિતૃઓની સ્મૃતિઓમાં દાન ધ્યાન કર્યું તે કળિયુગમાં શ્રાદ્ધના દિવસો ગણાય છે કાગભૂષંડીનો અયોધ્યામાં જન્મ થયો હતો તે શંકરના ભારે ઉપાસક હતા ભૂલથી તેમણે બ્રાહ્મણોનો અપરાધ કર્યો હતો તેમણે નવા જન્મે કાગડાનો અવતાર ધારણ કર્યો તેઓ અયોધ્યામાં જન્મ્યા હતા શ્રી રામના પરમ ઉપાસક હતા તેમને ભગવાને વરદાન આપ્યું હતું કે પૃથ્વી લોકમાં શ્રાદ્ધ પક્ષમાં તારો જય જય કાર થશે તમે ખૂબ લાંબુ આયુષ્ય ભોગવશો માણસની ત્રણ ચાર પેઢીનો ઇતિહાસ તમે જાણી શકશો આ કાગડો વિચક્ષણ પક્ષી છે તે લાંબી યાદશક્તિ ધરાવે છે આથી કાગડાને કાગવાસ નાખવામાં આવે છે કાગડો એકલપટો નથી તે એકલો ખાતો નથી કાગવાસ નાખવામાં આવે છે ત્યારે બધા કાગડાઓ સમૂહમાં આવે છે ભેગા ખાય છે કાગવાસ નાખવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. श्राद्ध પક્ષમાં ગાયને ખાસ ઘાસ નાખી તૃપ્ત કરવી. યોગ્ય બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી. ઘરના ભાણેજ બહેન શાસ્ત્રમાં બ્રાહ્મણ સ્વરૂપે મનાય છે. તેઓને જમાડવા અને તૃપ્ત કરવા. એકલપટા થઈ દૂધના વાટકા ગટગટાવવાનો કોઈ અર્થ નથી. શ્રાદ્ધ એટલે દાન અને પુણ્ય.